ગુજરાતના રાજ્યપાલ દ્વારા નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવડાવ્યા હતા. બરોબર 2:20 ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી શ્રી તરીકેના પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા અભિનંદન પાઠવ્યા હતા. દાદાના હુલામણા નામથી ઓળખાતા ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા. મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા બાદ શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સહિત મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોને સાદર નમન કરી આશીર્વાદ મેળવ્યા હતા. શપથવિધિ સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી શ્રી દર્શનાબહેન જરદોશ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા, ગોવાથી મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, હરિયાણાથી મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા. ગુજરાત સહિત દેશભરમાંથી આવેલા 500 જેટલા આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ બાદ પ્રોટોકોલ મુજબ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.